સુરતમાંથી ત્રણ દિવસ પહેલા બનેલી ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. રાત્રે સુરતથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની સ્લીપર કોચની બસમાં એકાએક આગ લાગતા બસ ઘડીભરમાં આગની લપેટમાં આવી ગઈ હતી. આ બનાવમાં ભાવનગરનું નવદંપતી ભોગ બન્યું હતું, જ્યાં 25 વર્ષીય પરિણીતા તાનૈયા નવલાનીનું આગમાં પડતું થઈને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો પતિ વિશાલ નવલાની પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને દાઝી ગયો હતો. તેને સુરતમાં તાત્કાલિક સારવાર માટે આપ્યા બાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ સારવાર હેઠળ વિશાલ નવલાનીએ ચોંકાવનારો ખુલાસા કર્યા છે. વિશાલ નવલાનીએ કહ્યું હતું કે અમારી રાજધાની ટ્રાવેલ્સની સુરતથી ભાવનગર 9:45 બસ હતી. 8 અમે તેમની ઓફિસે જ બેઠા હતા અને 9:15 બસ આવી ગઈ હતી. અમારે 25-26 નંબરની સીટ હતી અને અમે ત્યાં સૂતા હતા. હું બારીની બાજુમાં હતો અને મારી બીજી બાજુ મારી વાઇફ સૂતી હતી. અચાનક કંડક્ટરે ડ્રાઈવરને જોરથી બૂમ પાડી ને બસ ઊભી રાખવાનું કહ્યું હતું. કંડક્ટરે કહ્યું કે બસ ઊભી રાખો, પાછળથી ધુમાડો નીકળે છે. મેં સોફાસીટનો દરવાજો ખોલીને જોયું, પાછળથી ધુમાડા નીકળી રહ્યા હતા. ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે બાજુથી નહીં જવાય, આ બાજુથી કૂદકો મારી દઈએ. મેં બારી ખોલીને સીધો કૂદકો મારી દીધો હતો અને બસમાંથી નીચે ઉતરી ગયો હતો. આગળના દરવાજાથી પત્નીને લેવા અંદર ગયો, ત્યાંથી અંદર જવાય એવી સ્થિતિ ન હતી, એટલે ફરીથી હું પાછો બારીમાં ગયો હતો. ત્યાં જઈને મારી પત્નીને કહ્યું કે અંદરથી નીકળી નહીં શકાય, તું બારીમાંથી જ કૂદકો મારી દે. જો હું તેને હાથ આપવા ગયો કે આગમાં બસનું ટાયર ફાટીને મારા મોઢા પર આવ્યું હતું અને મને લોહી નીકળવા લાગ્યું હતું. મને હાથ પર અને આંખમાં વાગ્યું હતું. પછી મને 108 લઈ ગયા હતા. અને વિશાલભાઈ નવલાની જણાવ્યું હતું કે પાછળની પેસેન્જરની બેસવાની સીટમાં, પાછળની ડિક્કીમાં અને લેફ્ટ સાઈડની ડિક્કીમાં બધી જગ્યાએ લોકોએ પાર્સલ ભર્યા હતા અને પાર્સલના કારણે જ આગ વધારે લાગી હતી. તારે વિશાલ નવલાનીએ જણાવ્યું હતું. તો બસ આ તો વિડીયો ફરી મળીશું નવડિયું સાથે.